વાલા વિદ્યાર્થીઓ, આજે આપણે HTML માં ફ્રેમ કેવી રીતે બનાવી શકાય તે વિશે વાત કરીશું. HTML દસ્તાવેજમાં ફ્રેમનો ઉપયોગ અનેક વેબ પેજને ભેગા કરીને એક જ વેબ પેજ તરીકે દર્શાવવા માટે થાય છે. ફ્રેમ બ્રાઉઝરની વિન્ડોને ઘણા ભાગોમાં અથવા પેટા વિભાગોમાં પેટા વિન્ડોમાં વિભાજિત કરે છે, જે દરેક એક અલગ વેબ પેજ ધરાવે છે. બ્રાઉઝર વિન્ડોને અનેક ફ્રેમમાં વિભાજિત કરી શકાય છે, જેથી તમે જુદા જુદા HTML કોડને સ્વતંત્ર રીતે સંભાળી શકો અને તેને લઈ આવવાનું લોડિંગ અને ફરી લઈ આવવાનું રીલોડિંગ કાર્ય કરી શકો છો. બ્રાઉઝર વિન્ડોમાં ફ્રેમના સમૂહને ફ્રેમ સેટ તરીકે ઓળખવામાં આવે છે. આપણે જ્યારે ફ્રેમ બનાવવા માંગતા હોય ત્યારે આપણે ફ્રેમ સેટ કમાન્ડનો ઉપયોગ કરવો પડે, પછી અંતે એન્ડ ફ્રેમ સેટ અને વચ્ચે ફ્રેમ અને એન્ડ ફ્રેમનો ઉપયોગ કરવાનો છે. ટીવીમાં PIP પિક્ચર ઇન પિક્ચર મોડેલ આવી ગયા છે. તમે એકસાથે ઘણી બધી ચેનલ જોઈ શકો. અહીંયા આગળ તમારી એક જ સ્ક્રીન પર ઘણા બધા વેબ પેજ એકસાથે ખોલવા હોય, જેથી કે લિંક કે કશાની જરૂર નહીં, એકસાથે મોટાભાગની વેબસાઇટો આ પ્રમાણે હોય છે. હવે આપણે ફ્રેમ સેટ બનાવવા માટેની રીત જોઈશું. સૌ પ્રથમ નોટપેડ ચાલુ કરીએ. હવે હું જે કમાન્ડ લખું છું તે જુઓ. તમે દર વખતે જોશો HTML પહેલો કમાન્ડ છે, પછી હેડ, પછી ટાઇટલ, ક્રિએટિંગ ફ્રેમ પેજ, ટાઇટલનો અંત એન્ડ ટાઇટલ, હેડનો અંત એન્ડ હેડ, ત્યારબાદ ફ્રેમ સેટ. તમે ઊભી ફ્રેમ અથવા તો આડી ફ્રેમ રાખી શકો છો. અત્યારે હું રોઝ ઊભી રાખો તો કોલ COLS અને આડી રાખો તો આડી અરોડ એટલે રોઝ નો ઉપયોગ કરવાનો. રોઝ ઇઝ ઇક્વલ ટુ 20% એટલે કે પહેલું વેબ પેજ સ્ક્રીનની વેબ બ્રાઉઝરની 20% જગ્યા રોકશે, બીજું વેબ પેજ 60% જગ્યા રોકશે અને ત્રીજું વેબ પેજ 20% એટલે 100% આપણે ઉપયોગ કરવાનો છે જગ્યાનો. ડબલ કોટેશન કૌંસ પૂરો, હવે ફ્રેમ SRC સોર્સ ઇમેજ લાવવા માટે આપણે ઇમેજ સોર્સમાં બીજી કલર બેકગ્રાઉન્ડમાં જે રીતે ઇમેજ લાવતા હતા, અહીંયા આગળ સોર્સ ક્યાં છે આપણો વેબ પેજનો એ શોધી કાઢીએ. માનો કે મેં જેટલા પણ વેબ પેજ બનાવ્યા છે તે મારી ઈ ડ્રાઈવમાં, તો અહીંયા આગળ બધી ફાઇલો આપેલી છે. હું કોઈ પણ એક ફાઇલ પર ક્લિક કરું છું, રાઇટ ક્લિક, પ્રોપર્ટીઝ, નોટપેડમાં જઈએ, પેસ્ટ, સ્લેશ, રાઇટ ક્લિક, જે પેજનું લોકેશન લીધું છે, પ્રોપર્ટીઝ, એના નામને સિલેક્ટ કરો, કોપી કરો. આ તમને આવડે છે, અગાઉના પેજ જો તમે ધ્યાનથી જોયા હશે તો તમને આવડવું જોઈએ. હવે ત્રણ પેજ છે. અહીંયા આગળ ફ્રેમ સેટ કોલ રોઝમાં આપણે આપ્યા છે કેટલા, 20, 60 અને 20, એટલે ત્રણ વેબ પેજની વાત છે. અને એટલે FR ફ્રેમ SRC સિલેક્ટ કરી કોપી કરું છું, પેસ્ટ, Ctrl-V, પેસ્ટ. હવે બધા વેબ પેજ મારા ઈ ટાઈમમાં HTML
YouTube Live Practical નામના ફોલ્ડર માં છે એટલે દર વખત એ ફોલ્ડર નું ફક્ત ફાઇલ નું નામ જ આપણે બદલવાનું છે બાકી ફાઇલો આપણે ત્યાંથી જ લેવાની છે બીજું પેજ લો હેડિંગ નું પ્રોપર્ટીઝ કારણ કે પાથ એક નો એક જ બદલાય તો બદલવાનો જગ્યા જુદી હોય તો બીજું વેબ પેજ લો પ્રોપર્ટીઝ ફાઇલ નું નામ સિલેક્ટ પાથ એક જ છે એટલે નહીં તો લોકેશન જુદો જુદી જગ્યાએ હોય તો દર વખતે કોપી પેસ્ટ કરવું પડે પણ આપણી બધી ફાઇલો મેં એક જ જગ્યાએ રાખી છે ફોન થોડા નાના કરી દઈએ કે જેથી સળંગ એક કિંમત દેખાય થોડા વધારે નાના થઈ ગયા છે ફોન થોડા મોટા કરી ત્યારબાદ એન્ડ ફ્રેમ સેટ હવે ફાઇલ સેવ કરીએ કોઈ ભૂલ હશે તો આપણને જોવા મળશે HTML સેવ કર્યું મિનિમાઇઝ કરીએ છીએ ઇન્ટરનેટ એક્સપ્લોરર ચાલુ કરીએ ક્લોઝ ઇન્ટરનેટ કનેક્ટેડ છે એટલે કોઈ બી હોમ પેજ ખુલશે ફાઇલ ઓપન બ્રાઉઝ માય ફ્રેમ માય ફર્સ્ટ ફ્રેમ ફાઇલ નામ ઉપર ક્લિક ઓપન તો હેડિંગ જોવા મળ્યું પણ એ પ્રોપર પેજ આવ્યું નહીં એટલે આપણે કમાન્ડ ચેક કરીએ આગળ જોઈએ કે જો તમારું બ્રાઉઝર વેબસાઇટને સપોર્ટ ના કરતું હોય તો તમારે મેસેજ મૂકવો પડે ફ્રેમ એસઆરસી ફ્રેમ એન્ડ ફ્રેમ સેટ પહેલા નો ફ્રેમ્સ બોડી This browser does not support frames. Body no end. End frame set pehla name frame set ni andar. No.
ફાઇલ સેવ કરી રિફ્રેશ. જ્યારે આપણને દેખીતી ભૂલ ના દેખાય તેવી એરરોને લોજિકલ એરર કહેવાય. અહીંયા આગળ આપણા કમાન્ડ જોઈશું તો આપણને ખ્યાલ આવશે. HTML હેડ ટાઇટલ ક્રિએટિંગ ફ્રેમ પેજ એન્ડ ટાઇટલ એન્ડ હેડ ફ્રેમ સેટ. રોજના બદલે કોલ્સ કરીએ. કોલની ઇફેક્ટ તો આવે છે. જો અહીંયા મેસેજ લખાયને ડિસ્પ્લે કાઇન્ડ ડિસ્પ્લે પાસે કોઈ કારણ પણ હોય, આપણી ભૂલ છે નહીં. આપણા કમાન્ડ પ્રમાણે તો કોલ્સ કર્યું તો ઊભી હરોળાઈ, રોજ કર્યું તો આડી હરોળાઈ. આ રીતે ફ્રેમ સેટ બનાવી શકાય છે.